રાજા આવો કે પૂરું થઈ ગયું ના આ કોરોના ની માહિતી લેવાની ઓહ કોન્ટેક્ટ કરો હે આટલે જ ને બતાવો એક એક વાર ગ્રામ પંચાયત ભેગા મળી અને મતલબ એક મિટિંગ કર્યા અને આપણે ગામને આખામાં માસ્કનું વિતરણ કરવાનો એક પ્રોગ્રામ કરેલો તો નકલંગવાળા તરફથી કે ટોટલ પૈસા અમે નકલંગ મંદિર તરફથી આપી દઈ અને તમે ગામમાં વિતરણ કરનાર તો કર્યું માસ્ક બનાવી અને માસ્ક બનાવવા માટે ગામમાં 10-12 બહેનો તૈયાર થયા એ નિઃશુલ્ક કાપડ લઈ આવીને આપી છે માસ્ક બનાવી દઈએ અને દરેક ગામમાં ઘર દીઠ વેચવાની ગ્રામ પંચાયતના સભ્યની જવાબદારી લોકો ઘર દીઠ વેચવા થાય છે અને કોઈ પણ મોઢે માસ્ક પહેર્યા વગરનું નીકળે તો 1000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે અત્યારે કોરોના વાયરસ બહુ ફેલાઈ ગયો છે એટલા માટે ગામમાં માસ્કનું વિતરણ કરવાનું કામકાજ ચાલુ છે તો અમારા ગામમાં નકલંગ મંદિર જગ્યા તરફથી 50,000 પેટે માસ્ક બનાવીને વિતરણ કરવાનું આયોજન અને કામગીરી જોરશોરમાં ચાલુ છે અમારા ગામના સરપંચ આગેવાનો નકલંગ મંદિરના ટ્રસ્ટી સબ બધા ભેગા થઈને આ માસ્કનું વિતરણ કર્યું છે એટલા માટે અમારી બહેનો 10-12 બહેનો છે જે માસ્ક જોરશોરમાં બનાવે છે અને 5,000 માસ્ક વિતરણ કરી નાખ્યું છે અને હજુ પણ એની કામગીરી ચાલુ છે આજે જ્યારે આખા વિશ્વની અંદર કપડાકામની અંદર જ્યારે દેશ વિશ્વ ફસાયેલું છે ત્યારે આ કોરોના વાયરસથી મુક્તિ આપવા માટે આપણે અને એક ટ્રસ્ટીએ નિર્ણય કર્યો કે આપણે આનાથી વચ્ચે માટે શું યોગદાન આપી શકીએ અને સમાજને વિશ્વ પર શું આપી શકીએ એનો ટ્રસ્ટીએ નિર્ણય કર્યો પ્રમુખશ્રી ભગવાનજીભાઈ ગામના સરપંચ શ્રી વિરોધ ભેગા થઈ કે આપણે માસ્કનું કરીએ અને ટ્રસ્ટીએ ઠરાવ કર્યો કે હા ઠીક છે જે થાય 1,00,000 થાય તો કોઈ વાંધો નથી કે રૂપિયા તો આપણા આના દ્વારા માસ્ક દ્વારા આપણે સમાજને આ વાયરસથી બચાવી શકીએ